खंभाड़िया एक એવી બેઠક છે કે જ્યાં ખરાખરીનો જંગ છે, કારણ કે આમ આદમી પાર્ટીના સીએમના ઉમેદવાર ઈસુદાન ગઢવી તો આ તરફ કોંગ્રેસના વિક્રમ માડમ અને મુળુ બેરા ત્રણ વચ્ચે જંગ છે, ત્યારે વિક્રમ માડમ સાથે કે જેઓ વર્તમાન ધારાસભ્ય છે, અમારા સંવાદદાતાએ વાત કરી. ગામ સલાયા ગામ ખાતે પહોંચી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું. વિક્રમભાઈ, આ વખતની ચૂંટણી કેવી જોવો છો આપ? ચૂંટણી મારા માટે એક રૂટીન પ્રક્રિયા છે. ત્રણ ધારાસભા અને ત્રણ લોકસભા લડી ચૂક્યો છું. આ ચોથી ધારાસભા એટલે સાતમું મોટું ઇલેક્શન છે. જે રૂટીન પ્રમાણે ચાલતી હોય એ જ પ્રમાણેની ચૂંટણી છે, એમાં કોઈ નવી વસ્તુ નથી. રાબેતા મુજબની ચૂંટણી. આ વખતે એક પક્ષ બીજો ઉમેરાયો છે. આ જ બેઠક ઉપરથી આ પાર્ટી ઈસુદાન ગઢવીને ઊભા રાખ્યા છે. એ મુખ્યમંત્રીનો ચહેરો બી અહીંયા સામે લાવ્યા છે કે મુખ્યમંત્રી પદ તરીકે રહેશે. એના કારણે ક્યાંક અસર પડશે કોંગ્રેસને? ઘણી અસર પડશે. કોંગ્રેસના વોટ કપાશે, બીજું કાંઈ નવીન નહીં થાય. કોંગ્રેસના વોટ કપશે એ હકીકત છે. વોટ કપાશે તો સીધી રીતે સીટ રહેશે કે જશે? આપની મહેનત કયા પ્રકારની? મારી મહેનત, મારો આશિક વર્ગ મને છોડતો નથી, મને છૂટોય નથી કરતો. એ મારા સિવાય ક્યાંય જશે જ નહીં. આપ આવે કે એનાથી વધારે કાંઈ આવે એમાં કાંઈ ફેર નથી પડતો. દર વખતે ગયા વખતે આ જ જગ્યાએથી સાત મુસ્લિમોના ફોર્મ મારી વિરુદ્ધ ભરાણા હતા, કાંઈ ફેર નથી પડતો મને. અને અત્યાર સુધીમાં આ વિસ્તારમાં કામો કર્યા હોય અથવા તો કરવાના હોય કયા? જો વિક્રમ માડમ અહીંયાથી જીતે તો આગળ પહેલું કામ શું? કોઈ જાતના વચનો આપતો નથી, ક્યારેય વચનો આપતો નથી. જીતી જઈશ અને એમની જે જરૂરિયાત હશે એ પ્રમાણેના કામો કરું છું, કરતો રહીશ. આ ગુજરાતની અંદર 2002 પછી મોદી સાહેબનો સૂરજ સોના તપતો હતો ત્યારે, એ પછી હું 4 વાર જીતેલો છું. એટલે કાંઈક તો કામ કરતો હોઈશ, કારણ કે લાંબા લાંબા હિસાબ દઈશ તો હું 1.5 કલાક નીકળી જશે, આપની પાસે એટલો ટાઈમ નથી. કામ કરું છું, લોકોને જે જરૂરિયાત હોય એ કામ કરું છું. લોકોને ક્યારે શું જરૂરિયાત પડશે એ લોકો કહેશે એ કામ કરતો રહીશ. એટલે લોકો કહેશે એ કામ કરતા રહેશે. પરંતુ વિક્રમભાઈ, આ વખતે લીડ કેટલી મળશે જો આપ જીત્યા? કેટલી આશા? મતદાન થાય, કેટલું મતદાન થાય. આજે લગ્નગાળો છે, લગ્નગાળાની અંદર વોટિંગ કેટલું થાય છે આ બધા પછીના સવાલો છે. જીત મહત્વની છે. 1 લાખે જીતે છે પણ ધારાસભ્ય હોય છે, 10 મતે જીતે છે પણ ધારાસભ્ય હોય છે. બેયના સરખા પાવર હોય છે. હું લીડમાં નથી પડવા માગતો, કારણ કે વોટિંગ ચાલુ છે. કેટલું થશે, કેટલું નહીં થાય, કેટલું કોણ લઈ જશે, કેટલા ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારો લઈ જશે, કેટલું બગડશે, કેટલું વેસ્ટેજ જશે, લગ્નગાળો છે, કદાચ મતદાન ઓછું પણ થાય, આવા સવાલો તો ઘણા બધા છે. આ વિષયના પ્રશ્નો ખરા કોઈ અત્યારે કોઈ ચર્ચાનો વિષય જ નથી. અત્યારે કોઈ ચર્ચા ન થશે. લોકો ખુશ છે. પેટી ખુલે 8 તારીખ ત્યારે જોઈ લેજો. લોકો મારાથી ખુશ છે. એટલે લોકો ખુશ છે તેવું વિક્રમ માડમનું કહેવું છે, ને પેટી ખુલે ત્યારે તે પરિણામ તેમની આ ખુશી બતાવશે. હાલ તેમનું કેવું છે કે કોઈ સમસ્યા નથી, જરૂરિયાત હોય તે પ્રમાણે તેઓ કામ કરી રહ્યા છે, લોકોની સમસ્યા દૂર કરી રહ્યા છે. ને છેલ્લા કેટલીક ટર્મથી તેઓ આ બેઠક ઉપર યથાવત છે ને આગળ પણ યથાવત રહેશે. લીડ મહત્વની નથી પરંતુ જીત મહત્વની છે તેવું તેમનું માનવું છે. કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, TV9 ખંભાળિયા દ્વારકા.